યાત્રિકોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી રાજકોટથી પસાર થતી 5 જોડી એમ્બ્યુલન્સ ટ્રેનોમાં વધારાના 80 કોચ લગાડવામાં આવશે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક બીબી નિનાવે દ્વારા જણાવ્યું કે પોરબંદર હાવડા, હાવડા પોરબંદર, જામનગર બાંદ્રા, ઓખા તુતીકોરીન, જયપુર ઓખા અને ઓખા વારાણસી ટ્રેનોમાં 2 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી વધારાના કોચ મૂકવામાં આવશે. અહેવાલ વિજય મકવાણા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હતાશા નિરાશામાં છે, તેમજ જસદણના તે હાર પાડી ચૂકી છે. કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસની અંદરોઅંદરની તીવ્ર જૂથબંધીનો આ પુરાવો છે. જસદણમાં ભાજપ ભવ્ય બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અહેવાલ દીપક રાઠોડ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવવાની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. ડીસા મંડાર હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 4 લોકો ભડથું. તો દર્શક મિત્રો, સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાયને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહે નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની, સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશ ગાથા ગુજરાતની.